हेलो एवरीबॉडी, सेम फोर માં પર્સનલ કોરસ્પોન્ડન્સ આપણે અત્યાર સુધીમાં સિક્સ ક્વેશ્ચન્સ છે આપણે ડિસ્કસ કર્યા છે. આજે આપણે એનાથી આગળ વાત કરવી છે. સો લેટ્સ સ્ટાર્ટ ધ ડિસ્કશન. જો પહેલો ક્વેશ્ચન આપણે કર્યો તો એડવર્ટાઇઝમેન્ટ વોક ઇન ઇન્ટરવ્યુની, પછી આપણે વાત કરી હતી ઇન્ટરવ્યુ કોલ લેટરની, પછી આપણે વાત કરી હતી અપોઇન્ટમેન્ટ લેટરની, પછી આપણે વાત કરી હતી જોબ કન્ફર્મેશન લેટરની, પછી પ્રમોશન લેટરની પણ આપણે વાત કરી હતી અને ટ્રાન્સફર ઓર્ડરની વાત કરી હતી, રાઈટ? સો 1 to 6 ક્વેશ્ચન્સ વી હેવ ઓલરેડી ડિસ્કસ્ડ. આજે આપણે એનાથી આગળ વાત કરવી છે. ચલો 7th વન, મેમોરેન્ડમ બાય ધ એમ્પ્લોયર. મેમો ઇઝ ધ શોર્ટ ફોર્મ ઓફ મેમોરેન્ડમ. સો ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ મેમો? મેમો શું છે? ઓકે, આપણે સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો કોઈ પણ કર્મચારીને લેખિતમાં વોર્નિંગ આપતો, ચેતવણી આપતો લેટર, જેને શું કહેવામાં આવે? મેમો કહેવામાં આવે. લેખિતમાં ચેતવણી ક્યારે આપવી પડે? તો કે ભાઈ, સપોઝ કોઈ કર્મચારી છે, બહુ અનિયમિત છે, રોજ લેટ આવે છે, કોઈકનું વર્તન બરાબર છે નહીં, સારું નથી કોઈકનું વર્તન, પોતાના કલીગ સાથે ઝઘડા કર્યા કરે છે, કામમાં ધ્યાન નથી આપતો, બરાબર, આવા ઘણા બધા પ્રોબ્લેમ્સ હોય અને એને કારણે આપણે એને શું કરવું પડે? લેખિતમાં વોર્નિંગ આપવી પડે. તો એ જે લેખિતમાં આપણે વોર્નિંગ આપીએ છીએ, ધેટ ઇઝ કોલ્ડ મેમો. સો મેમો બાય ધ એમ્પ્લોયર, નોકરીએ રાખનાર જે માણસ છે એ પોતાના કર્મચારીને મેમો આપે છે. ઇટ્સ અ શોર્ટ ફોર્મ ઓફ મેમોરેન્ડમ. ઓકે, મેક્સન પ્રાઇવેટ લિમિટેડ છે, GIDC ચિત્રા વડોદરાથી, એ મેમોરેન્ડમ આપે છે. કોને? મિસ્ટર મિતુલ પટેલને. મિતુલ પટેલ છે એનો એમ્પ્લોયર, એમ્પ્લોયી છે અને એનો કર્મચારી છે, એટલે હવે એના એની ફરિયાદ છે, તો હવે એને મેમો આપવામાં આવે છે. જુઓ, રિસ્પેક્ટેડ સર, સબ્જેક્ટમાં લખ્યું વોર્નિંગ મેમો. આટલું વાંચે ને ત્યાં મિતુલ પટેલ સમજી જાય કે ભાઈ ઓકે, કંઈક આપણે ફોલ્ટમાં આવ્યા છીએ. જુઓ, પહેલી જ બે લાઈન આપણે ધ્યાનથી વાંચીએ, સમજીએ. It has been brought to my notice. જો it has been brought to my notice, મારા ધ્યાન પર લાવવામાં આવ્યું છે. શું ધ્યાન પર લાવવામાં આવ્યું છે? That your attendance at the working place has been most irregular. મારા ધ્યાન પર લાવવામાં આવ્યું છે કે તમારું જે વર્કિંગ પ્લેસ પર તમારી જે હાજરી છે એ ભયંકર, ખૂબ જ અનિયમિત છે. ઇરેગ્યુલર, અનિયમિત, અટેન્ડન્સ એટલે હાજરી. મારા ધ્યાન પર લાવવામાં આવ્યું છે કે વર્કિંગ પ્લેસ પર તમારી હાજરી છે એ ખૂબ જ અનિયમિત છે. યુ હેવ રિપોર્ટેડ લેટ બાય હાફ એન આવર ઇન સ્પાઇટ ઓફ મેની ઓરલ વોર્નિંગ્સ બાય યોર સુપરવાઇઝર. સુપરવાઇઝર દ્વારા તમને ઘણી બધી વખત ઓરલ વોર્નિંગ, મતલબ મૌખિક ચેતવણી આપવા છતાં તમે રોજ અડધો કલાક લેટ આવો છો, લેટ રિપોર્ટિંગ કરો છો. કેટલી કલાક? અડધી કલાક. તમને તમારા સુપરવાઇઝર દ્વારા ભયંકર રીતે, ખૂબ જ રીતે, તમને ફ્રિક્વન્ટલી, અવારનવાર તમને મૌખિક ચેતવણી આપવામાં આવી છે, છતાંય તે તમે હજી લેટ જ આવો છો. જો પહેલી બે લાઈનમાં એનો ફોલ્ટ શું છે કહી દીધો એને, બરાબર. ચલો, હવે બીજા પણ બધા પ્રોબ્લેમ્સ છે એ પણ એને જણાવે છે. યોર વર્ક હેઝ બીન ફાઉન્ડ વિથ સેવરલ મિસ્ટેક્સ શોઈંગ ધેટ યુ ડોન્ટ પે અટેન્શન ટુ યોર વર્ક. તમારા કામમાં ખૂબ બધી ભૂલો હોય છે, જે દર્શાવે છે કે તમે તમારા કામ ઉપર પૂરતું ધ્યાન આપતા નથી. કામ ઉપર ધ્યાન ના આપીએ એટલે પછી શું થાય? ભૂલો થાય, બરાબર. ભૂલો વાળું કામ છે એ ચાલે નહીં. તો એને કીધું કે તમારું કામ છે એમાં ખૂબ જ બધી ભૂલો
હોય છે જે દર્શાવે છે કે તમે તમારા કામ ઉપર પૂરતું ધ્યાન આપતા નથી. You had been several times asked to look into the mistakes and never to repeat them in future. તમને ઘણી બધી વખત કહેવામાં આવ્યું છે કે તમારી આ જે ભૂલો છે એના પર ધ્યાન આપો અને એને ભવિષ્યમાં ફરીને ફરી ન કરો, રિપીટ ન કરો. Yet you have not shown any concern to perform better. છતાં પણ તમે સરખું કામ કરવાની કોઈ જ દરકાર બતાવી નથી, દરકાર કરી નથી. ઓકે, તો જો બીજા પેરેગ્રાફમાં એના બીજા બધા જે ફોલ્ટ્સ હતા, બીજી બધી જે કમ્પ્લેન્ટ્સ હતી એ પણ એને કીધી કે ભાઈ તમારા કામમાં એ તે બરાબર નથી, તમે ધ્યાન નથી આપતા, બરાબર. You are expected to be regular and attentive in your work. તમે તમારા કામમાં નિયમિત થઈ જાઓ અને ધ્યાન આપવા માંડો એવી તમારી પાસેથી આશા રાખવામાં આવે છે. If you fail to improve your conduct and work, અગર તમે તમારું વર્તણૂક, કન્ડક્ટ મતલબ વર્તણૂક અને કામ સુધારવામાં નિષ્ફળ જશો તો શું થશે? તો ડિસિપ્લિનરી એક્શન્સ ઇન ધ ફોર્મ ઓફ વિથહોલ્ડિંગ ઇન્ક્રીમેન્ટ્સ મે બી ટેકન. તો પછી શિસ્તના પગલાં, જેમ કે તમારું ઇન્ક્રીમેન્ટ જે પગાર વધારો થવાનો એ અટકાવી દેવામાં આવે, બરાબર, અથવા તો તમને ડિસમિસ કરી નાખવામાં આવે, બરાબર, ડિટેઇન કરી નાખવામાં આવે, કોઈ પણ રૂપમાં સેલરી કટ થઈ જાય, પ્રમોશન છે અટકી જાય, બરાબર, આવા કોઈ પણ એક્શન છે એના પર લઈ શકાય. તો કે છે કે નહીતર તમારા પર શિસ્તના પગલા રૂપે, જેમ કે તમારું ઇન્ક્રીમેન્ટ છે એ વધારવામાં નહીં આવે, સ્ટોપ કરી દેવામાં આવશે, એવા પગલાં પણ લેવામાં આવી શકે. યોર સિન્સિયરલી મેક્સન પ્રાઇવેટ લિમિટેડ વતી એલસી મકવાણા. એલસી મકવાણાએ સાઇન કરી, ન રીડેબલ હોય, એલિજિબલ નો, લેજિબલ ન હોય તો એલસી મકવાણાને લખ્યું પર્સોનલ મેનેજર. જુઓ, સુપરવાઇઝર હતો ને એણે મિત્તુલ પટેલનું રિપોર્ટિંગ કર્યું. કે કોની પાસે કર્યું? પર્સોનલ મેનેજર પાસે, કે સાહેબ આ એક મિત્તુલ પટેલ કરીને એક કર્મચારી છે, રોજ મોડો આવે છે, એનું કામમાં તે બહુ ધ્યાન નથી આપતો, એના કામમાં મિસ્ટેક્સ પણ બહુ હોય છે, તો હવે તમે કઈ કામમાં એક્શન લ્યો. એટલે પર્સોનલ મેનેજરે મિત્તુલ પટેલને વોર્નિંગ આપતો મેમો આપ્યો. જનરલી છે આવો એક મેમો આપવામાં આવ્યો, પહેલો મેમો હોય, હવે થોડાક દિવસ ઓબ્ઝર્વ કરવામાં આવે કે ભાઈ મિત્તુલ પટેલમાં કઈ ફેરફાર થયો, નિયમિત આવવા માંડ્યો કે ન આવવા માંડ્યો, એના કામમાં ધ્યાન આપે છે કે નથી આપતા. અગર જો હજી એમાં ઇમ્પ્રુવ ન થાય તો એને ફરીથી એક બીજો મેમો આપવામાં આવે, રાઈટ, અને પછી તે જો ન ફેરફાર થાય તો પછી એને નોકરીમાંથી કાઢી મૂકવા સુધીના પગલાં પણ લેવામાં આવતા હોય, રાઈટ. તો જો આજે આપણે 7th ક્વેશ્ચન ડિસ્કસ કર્યો, મેમો બાય ધ એમ્પ્લોયર, એમ્પ્લોયર દ્વારા મેમોરેન્ડમ, આવું આપણે ડિસ્કસ કર્યું. ઓકે, પછી જો અ લેટર ટર્મિનેટિંગ જોબ ઓફ એન એમ્પ્લોયી, ઘણી બધી વખત એને વોર્નિંગ આપવામાં આવ્યું હોય છતાં પણ એનામાં કંઈ ઇમ્પ્રુવ ન થાય, કોઈ પણ કારણસર એને જોબમાંથી કાઢી મૂકવામાં આવે, બરાબર, જોબમાંથી ટર્મિનેટ કરવું મતલબ શું? જોબમાંથી કાઢી મૂકવું એને, બરાબર. હવે એક લેટર એવો છે જેમાં આપણે કોઈ એક એમ્પ્લોયી છે, કર્મચારી, એને આપણે જોબમાંથી છૂટો કરી દઈએ છીએ, ટર્મિનેટ કરી દઈએ છીએ. તો જો મકવાણા એન્ડ કંપની છે, તળાજા રોડ ભાવનગરથી લખે છે, માર્ચ 26, એનો એક કર્મચારી છે મિસ્ટર એમ જે પાઠક, એને લખે છે, જુઓ સબ્જેક્ટમાં લખ્યું જોબ ટર્મિનેશન. આટલું વાંચે ને ત્યાં પેલો વાંચવાળો ઢીલો પડી જાય કે ગયા, આપણી જોબ ગઈ હવે, બરાબર. જો 4 જ લાઇન છે ખાલી, તમને સિમ્પલ 4 લાઇન્સ દેખાશે, પણ એમાં તમે જોજો બધું જ કવર થઈ જશે, આખો મેસેજ. આઈ એમ સોરી ટુ ઇન્ફોર્મ યુ ધેટ, તમને જણાવતા હું દિલગીર છું કે ધ મેનેજમેન્ટ હેઝ ટર્મિનેટેડ યોર જોબ ફ્રોમ એપ્રિલ 1, 2020. So now you will be discharged on March 31st, 2020 at 6 p.m. after duty hours. તમને જણાવતા હું દિલગીર છું કે મેનેજમેન્ટે તમને આ તારીખથી છૂટા કરી દીધા છે.
એટલે તમે એની આગળનો એક દિવસ જુઓ, 31st માર્ચ સાંજે 6 વાગે તમારી ડ્યુટી અવર્સ પૂરા થાય પછી તમે છૂટા. કહી દીધું એને. હવે શું કહે છે જુઓ, kindly see your supervisor for necessary formalities for being discharged. છૂટા થવા માટે, ડિસ્ચાર્જ થવા માટે જે કાંઈ ફોર્માલિટીઝ કરવાની હોય, બધી અમુક જગ્યાએ સાઇન કરવાની હોય, હિસાબ કિતાબ જોવાનો હોય, બરાબર, અમુક વસ્તુની પાસે હોય તો એને જમા કરાવવાની હોય, એવી બધી ઘણી બધી ફોર્માલિટીઝ કરવાની હોય, તો કહે છે કે ડિસ્ચાર્જ થવા માટેની જે કાંઈ ફોર્માલિટીઝ હોય જરૂરી, એના માટે મહેરબાની કરીને તમે તમારા સુપરવાઇઝરને મળો. The company will pay you on 1 month's notice, pay as per rules. કંપની નિયમ મુજબ તમને 1 મહિનાની નોટિસ રૂપે તમને તમારું પેમેન્ટ કરી આપશે. પ્લીઝ કોઓપરેટ ઇન કમ્પ્લીટિંગ ફોર્માલિટીઝ. ફોર્માલિટીઝ કમ્પ્લીટ કરવામાં સહકાર આપજો. ઘણા લોકો વિરોધ કરે ને, આર્ગ્યુમેન્ટ્સ કરે ને, બરાબર, ચોખ્ખીન ચટ વાત કે ભાઈ જે કાંઈ ફોર્માલિટીઝ પૂરી કરવાની છે એમાં તમે કોઓપરેટ કરજો, સહકાર આપજો. ઓકે, યોર્સ ફેથફુલી, આપનો વિશ્વાસ હોય, ફોર મકવાણા એન્ડ કંપની, મકવાણા એન્ડ કંપની વતી પીજે નાયર. પીજે નાયર છે પર્સનલ મેનેજર છે. ઓકે, તો જુઓ આજે આપણે 2 ડિસ્કસ કર્યા લેટર્સ. કયા કયા? મેમોરેન્ડમ અને ટર્મિનેટિંગ ધ જોબ, બરાબર, જોબમાંથી છૂટા કરી દેતા પત્ર. ઓકે, સો આપણે આજના 2 લેટર જે ડિસ્કસ કર્યા તમારા માઇન્ડમાં ક્લિયર હશે એવું માનું છું. ઇફ યુ સ્ટીલ હેવ એની ડાઉટ્સ યુ કેન આસ્ક મી, ફીલ ફ્રી ટુ આસ્ક. અગર કંઈ ડાઉટ્સ ઓર ક્વેરીઝ હોય તો મને પૂછી શકો છો. ઓકે, સો નાવ રિમેન્સ લાસ્ટ 2 લેટર્સ. છેલ્લા 2 લેટર્સ વધે છે, દેટ વી વિલ કમ્પ્લીટ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કરશું. ઓકે, સો આજનું આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ લેક્ચર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ યુનિટ કમ્પ્લીટ થઈ જશે. ઓકે, સો સી યુ ઓલ, બાય, ટેક કેર.